હવે વિદ્યાર્થી મિત્રો આપણે લસા ભૂસા જોઈ લીધા બાદ એટલે કે ગુરુત્તમ સામાન્ય અવયવી જોઈ લીધા બાદ આપણે એનું નેક્સ્ટ ભાગ બીજો ભાગ આપણે જોવાના છે એને કહેવાય તો કે લઘુત્તમ સામાન્ય અવયવી ખાસ અહીંયા જોજો તો આપણે પહેલા આપણે જોયું ત્યાં ગુરુત્તમ સામાન્ય અવયવ હતા અહીંયા છે લઘુત્તમ સામાન્ય અવયવી છે એક ખાસ આપણે નોટિસ કરવાની છે એને ટૂંકમાં આપણે કહીએ છીએ તો કે લસા હંમેશા આપણે જોઈએ તો ગુસ્સા અને લસા એમ જ બોલીએ છીએ હવે અહીંયા જોઈએ તો કે ઇંગ્લિશમાં એને કહેવાય લીસ્ટ કોમન મલ્ટીપલ અને શોર્ટ ફોર્મ છે એનું LCM HCF આપણે આના પહેલા જોયું હવે આપણે જોવાનું છે LCM તો વ્યાખ્યા જોઈએ તો કે આપેલી સંખ્યાઓના સામાન્ય અવયવીમાં સૌથી નાના અવયવીને લસા કહે છે અહીંયા આપણે જોઈએ તો શબ્દ બને જગ્યાએ અવયવી આવે છે તો અવયવી આપણને ખ્યાલ હોવો જોઈએ ઉદાહરણ દ્વારા આપણે સમજીએ એટલે અવયવીનો અને લસાનો બંને ખ્યાલ આવી જાય દાખલા તરીકે 20 40 અને 30 નો આપણે લસા ગોતવાનો છે તો અવયવી જો હંમેશા આપણે જોઈએ તો અવયવ છે ને એ લિમિટમાં હોય એટલે કે ફિક્સ મળતા હોય અને અવયવી છે ને એ તો કે અનંત સુધી મળે અવયવો છે એ ઓછા હોય અને અવયવી છે એ તો આપણે ગણિત ન શકાય એટલા બધા હોય અનંત સુધી તો 20 ના આપણે પહેલા તો અવયવી જોઈએ તો 20 નો ટૂંકમાં તો આપણે ઘડિયો જ માની લેવાનો તો કે 20 નો ઘડિયો તો 20 40 60 80 100 120 140 એમ કરતા કરતા અનંત સુધી ચાલે છે એવી રીતે 40 ના અવયવ જોઈએ તો 40 નો ઘડિયો 40 80 120 160 એમ કરતા કરતા આગળ ચાલે છે 30 ના એવી જ રીતે 30 60 90 120 અને 150 આમ જોઈએ તો અવયવી લખવા આપણને સહેલા છે પણ આપણને ઘડિયા આવડવા જોઈએ તો આ બધા જ આંકડામાં આપણે લસા આપણો છુપાયેલો છે તો વ્યાખ્યાને આપણે અનુસરીએ તો કે આપેલી સંખ્યાઓના સામાન્ય અવયવીમાં સૌથી નાના અવયવીમાં લસા કહેવાય તો જો આપણે આમાં અહીંયાથી 20 40 60 એવી રીતે જોતા જઈએ 80 અહીંયા તો કે 40 આ બેમાં 40 છે પણ અહીંયા નથી 60 તો કે આ બેમાં 60 છે તો અહીંયા નથી 80 તો કે આ બેમાં 80 છે તો આમાં નથી ત્રણેયમાં સામાન્ય તો હોવો જોઈએ અને એ પણ કેવો હોવો જોઈએ તો કે નાનામાં નાનો કારણ કે આગળ પણ એવા આવતા જ હોય કારણ કે અનંત સુધી અવયવ હોય 80 આપણે જોઈ લીધા પછી જોઈએ 100 તો કે 100 તો આ એકમાં જ છે નહીં ચાલે હવે જોઈએ 120 તો કે 120 અહીંયા છે હા 120 આમાં છે તો કે હા અને અહીંયા તો કે 120 આમાં પણ છે તો એનો અર્થ એમ થાય કે 20 40 અને 30 નો સૌથી નાનામાં નાનો અવયવી આપણો કયો છે તો કે 120 તો એ જ આપણો શું થશે તો કે લઘુત્તમ સામાન્ય અવયવી એટલે કે લસા તો એનો અર્થ આપણે એમ કહી શકીએ કે એવો આંકડો 120 એવો આંકડો છે કે આપણે 20 40 અને 30 વડે ભાગી હવે જોઈએ તો કે અવિભાજ્ય અવયવ ગણીને લસા કઈ રીતે આપણે કરીશું કારણ કે આ રીત છે એ તો તમારે બહુ અઘરી થઈ જાય કારણ કે કોઈ મોટા આંકડા હોય તો આ અનંત સુધી અવયવ અવયવી તમારે લંબાતા હોય તો આપણે ક્યાં સુધી જો ઉપરાંત તો કે આમાં મારે બધા જ આંકડા જોવા પડે બધા જ આંકડા ઉપર નજર રાખવી પડે એક જ આંકડો આપણેથી ચૂક થઈ ગયો તો આપણો અહીંયા લસા વયો જાય એટલે એ આપણે કરાય નહીં તો સાદામાં સાદી સહેલામાં સહેલી રીત છે આપણે જે ગુસ્સામાં ભણાતા એ જ રીતે તો કે અવિભાજ્ય અવયવો મેળવી અને લસા કઈ રીતે ગોતવું દાખલા તરીકે 40 48 અને 45 આ ત્રણેયનો આપણે લસા ગોતો હોય તો આપણે ભાગાકારની રીત ચલાવવાની ચાલો તો કે પહેલા 40 લખ્યા 48 લખીશું અને 45 આ લખી નાખ્યા હવે જોઈએ તો પહેલા સૌપ્રથમ ભાગ ચલાવવાનો કેનાથી તો કે અવિભાજ્ય સંખ્યા સૌથી નાનામાંની 2 તો કે આના અડધા થાય 20 આના અડધા થાય કેટલા થશે તો કે 2 અને 4 24 આના ભાગ નો ચાલે તો 45 ના ફરીવાર જોઈએ તો કે 2 તો કે 10 અહીંયા જોઈએ તો કે 12 અહીંયા જોઈએ તો કે 45 ના ફરીવાર જોઈએ તો કે 2 તો કે 5 અહીંયા 6 અહીંયા 45 હજી 2 ચાલે તો કે 5 3
45 ફરીવાર અહીંયા જોઈએ તો કે 2 હવે ચાલે નહીં તો 9 આંકડો આવે તો કે 3 તો કે 3 ને 1 અહીંયા નો ચાલે તો કે 5 અહીંયા તો કે 15 તેરી ને 45 હજી આપણે જોઈએ તો કે 3 તો કે 5 ના 5 પછી જોઈએ 1 નો 1 અહીંયા જોઈએ તો કે 5 તેરી ને 15 ચાલો અને આપણે લંબાવી દઈએ હવે જોઈએ તો કે 3 એ પૂરા થઈ ગયા તો કે 5 તો કે 1 1 અને 1 જ્યાં સુધી આ 1 1 1 અને 9 આવે ત્યાં સુધી આપણે ભાગાકાર કરવાનો થાય હવે તો કે આપણો લસાઅ એટલે કે આ દરેક સંખ્યાનો આપણે શું કરી નાખવાનો ગુણાકાર તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 બરાબર ગુણ્યા તો કે 3 ગુણ્યા 3 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 3 ગુણ્યા 3 ગુણ્યા તો કે 5 તો આ બધી જ સંખ્યાનો આપણે ગુણાકાર કરીએ એટલે કેટલો આવશે તો કે સીધો ગુણાકાર કરીએ એટલે 16 16 5 80 અને 9 8 72 એટલે કે 720 તો આપણો લસાઅ કેટલો આવે 720 જો હંમેશા આવી રીતે ગુણાકાર કરવાનો ધારો કે આ ભગડા છે એનો તો કે 1 2 3 અને 4 એટલે કે 16 આ 5 રહો તો કે અહીંયા આની સાથે ગુણાકાર કરો તો કે 16 5 ને 80 3 3 ને તો કે 9 9 8 ને તો કે 72 એટલે કે 720 તો આવી રીતે આપણે અવિભાજ્ય અવયવો મેળવીને લસાઅ આપણે ગોતી શકીએ છીએ અને આ જ રીત છે કે આપણે ભવિષ્યમાં દરેક જગ્યાએ વાપરવાની છે આ રીતનો આપણે ઉપયોગ કરવાનો નથી આગળ જોઈએ તો કે પહેલા આપણે ભણ્યા હતા તો કે લસાઅ અને પછી ગુસાઅ અથવા તો ગુસાઅ અને લસાઅ આ બંને ભણ્યા પછી હવે આપણે કોઈ ઉદાહરણ એવું જોઈએ કે આપણને બંને એક સાથે તો કે ગુસાઅ અને લસાઅ એક સાથે આપણે તે કેવી રીતે મળી શકે કારણ કે આપણી પાસે પરીક્ષામાં એટલો બધો સમય ન હોય તમને શિક્ષક પૂછે કે 12 16 24 અને 36 નો ગુસાઅ ગોતો અને લસાઅ ગોતો જો આ બંને આપણે પહેલા તો જોઈશું તો કે પહેલા સૌપ્રથમ આપણે ગુસાઅ ગોતો પડશે તમે અવયવો પાડી અને ગોતો અથવા તો અવિભાજ્યથી ગોતો લસાઅ ગોતો તો ફરીવાર એ જ મહેનત આપણે કરવી પડશે પણ એવું આપણે કરવાની જરૂર નથી આપણે એક એવી મેથડ શીખવાની છે કે જેમાં આ બંને એક સાથે આપણને મળી જાય તો એના માટે આપણે ભાગાકારની રીતનો ઉપયોગ કરશું તો કે પહેલા લખીએ 12 પછી તો કે 16 પછી તો કે 24 અને પછી તો કે 36 ચારે આંકડા આપણે લખી નાખ્યા હવે તો કે સૌ પ્રથમ આપણને ખબર છે એ પ્રમાણે શેના વડે ભાગ ચાલે તો કે 2 વડે ચાલશે તો 2 2 વડે ભાગ ના તો કે 6 થાય 16 ના તો કે 8 થશે 24 ના 12 થશે અને 36 ના તો કે 18 થશે તો એનો અર્થ એ જો ચારે સંખ્યાઓનો ભાગ ચાલો જો ચારે સંખ્યાઓનો ભાગ ચાલે તો આના ઉપર આપણે શું કરવાનું તો કે એક રાઉન્ડ કરવાનો ફરીવાર અહીંયા જોઈએ તો કે 2 વડે ભાગ ચલાવીએ 2 તો કે 3 અહીંયા જોઈએ તો કે 4 અહીંયા જોઈએ તો કે 6 અને અહીંયા જોઈએ તો કે 9 તો એનો અર્થ છે કે 1 2 3 4 જેટલી આપણે સંખ્યા છે એ બધા જોડે ભાગ ચાલે ને તો જ આપણે એને રાઉન્ડ કરવાનો નહીતર નહીં ચલો આને પણ રાઉન્ડ કરશું કારણ કે બધી સંખ્યા વડે ભાગ ચાલો જો હજી અહીંયા 2 વડે ભાગ ચાલે છે તો 2 વડે ભાગ ચાલો તો અહીંયા ન ચાલે એટલે કે 3 ના 3 અહીંયા ચાલે તો કે 2 અહીંયા ચાલે કે 3 અહીંયા 9 ના 9 તો ભાઈ આને આપણે રાઉન્ડ કરવાનો નથી કારણ કે જો આમાં 4 અને 6 બે જ વડે ભાગ ચાલ્યો છે આ બધા અંકો વડે તો ચાલ્યો નથી એટલે આપણે રાઉન્ડ કરશું નહીં જો બધી જ સંખ્યાને ભાગી શકાય તો જ આપણે એને રાઉન્ડ કરવાનો છે એટલે કે ગોળ કરવાનો છે ચાલો હજી 2 વડે ભાગ ચાલે તો કે 2 3 ના 3 1 3 અને 9 કારણ કે ત્યાં તો ભાગ ચાલતો નથી હવે તો કે 2 પૂરા 3 લઈ લ્યો તો કે 1 1 1 અહીંયા કે 3 હજી આપણે એક આંકડો બાકી રહી ગયો છે તો કે 3 વડે ફરીવાર ભાગ ચાલે 3 એ 1 1 1 અને 1 જો બધા જ 1 આવી ગયા તો એનો અર્થ એમ થાય કે આપણે અહીંયા દાખલો પૂરો થવા જઈ રહ્યો છે તો ગુસાઅ અને લસાઅ એક સાથે કેમ લખવો તો આપણે એના જ માટે આપણને માર્ક કરાવ્યો છે ટીક કરાવ્યો છે જો બધા વડે ભાગ ચાલે એને આપણે રાઉન્ડ કર્યા છે તો જે રાઉન્ડ વાળા છે
છે બે અને બે એને આપણે શું કહીશું તો કે એને આપણે કહીશું ગુસ્સા એટલે આપણો ગુસ્સા કેટલો થશે તો કે 4 લસા તો કે આપણને બધાને ખબર છે લસામાં તો વધારે તો આપણે સમાવેશ કરી લેવાનો છે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા એટલે 3 ગુણ્યા 3 તો અહીંયાનો ગુણાકાર થાય 16 16 9 થાય 144 તો આપણો આ થઈ ગયો લસા આ થઈ ગયો આપણો ગુસ્સા તો હંમેશા વિદ્યાર્થી મિત્રો આપણે લસા અને ગુસ્સા એક સાથે જ્યારે ગોતો ત્યારે આ જ રીતનો ઉપયોગ કરશું સમય ઓછો બગડશે અને આપણને જવાબ ઝડપથી મળશે હવે આપણે જેમ ગુસ્સામાં જોયું તો એમ આપણે લસામાં જોઈએ કે જો અવિભાજ્ય સંખ્યાઓ હોય તો આપણે શું કરશું તો કે અવિભાજ્ય સંખ્યાઓ હોય તો એના માટે આપણે એક ઉદાહરણ સમજીએ તો કે 7 અને 11 નો લસા કેટલો થાય જો આને ભાગાકારની રીતથી ઉકેલીએ તો કે 7 અને 11 તો કે ભાગ તો 2 નો આલે 3 નો આલે 5 નો આલે તો સીધો ક્યાં આલે 7 ને 7 1 11 ના 11 પછી તો કે સીધો 11 આલે તો કે 1 અને 1 તો એનો અર્થ એમ થયો કે અહીંયા આપણો લસા કેટલો આવે છે તો કે 7 ગુણ્યા 11 એટલે કે 77 તો આને એક આપણે બીજી રીતે સમજીએ કે જ્યારે અવિભાજ્ય સંખ્યાઓ આપેલી હોય ત્યારે શું કરવાનું તો કે બંનેનો શું સીધો કરી નાખવાનો તો કે ગુણાકાર કરી નાખવાનો એ જ આપણો શું થાય તો કે લસા આવી જ રીતે તમને કોઈ મોટું ઉદાહરણ આપ્યું હોય તો એમાં પણ એ જ પદ્ધતિ થશે ધારો કે હું તમને એમ કહું કે એક સંખ્યા છે 2000 અને એક સંખ્યા છે તો કે 13 હવે આ બેનો તમને શું ગોતવાનો કીધો હોય તો કે લસા ગોતવાનો કીધો હોય તો લસા કઈ રીતે મળશે તો કે 2000 ના 13 ના આપણે અવયવ ન પડે શું કરાય તો કે 2000 ગુણ્યા 13 કારણ કે એક સંખ્યા કેવી છે તો કે અવિભાજ્ય છે તો શું થાય તો કે 13 દુને 26 1 2 ને 3 તો આ 26000 છે આપણો શું થાય તો કે લસા આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો કે તમને લસા અને ગુસ્સા એકદમ ક્લિયર સમજાઈ ગયું હશે હવે તમારે ધોરણમાં થોડીક આની ઉપયોગીતા આવે છે તો અમુક ગુસ્સાની ઉપયોગીતા હોય છે એટલે કે એપ્લિકેશન્સ અને અમુક આવે છે લસાની એને તમને ઓળખતા શીખવું પડે આપણે એક એવું ઉદાહરણ આવે છે કે તમારી પાસે કોઈ ક્ષમતા આપી હોય ધારો કે બે ટેન્કર આપેલા હોય એમાં અલગ અલગ લીટરનું કેરોસીન અથવા તો દૂધ ભરેલું હોય અને આપણે એક એવું માપ્યું મોટામાં મોટું ગોતવાનું હોય કે જેના વડે આ બંનેને માપી શકાય તો એવી પરિસ્થિતિમાં જ્યાં મોટામાં મોટો શબ્દ આવે ત્યાં આપણે શું લેવાનું છે તો કે ગુસ્સા તો એવું આપણને માપ્યું મળે એટલા લીટરનું કે જેને આપણે બંને વડે માપી શકાય એવી જ રીતે આપણે લસાની ઉપયોગીતા જોઈએ તો આપણે કોઈ ટ્રાફિક સિગ્નલમાં જોઈએ છે ત્યાં ધારો કે સવારમાં 7 વાગે બધી એક સાથે લાઇટ થઈ પછી અલગ અલગ ટાઈમિંગમાં અલગ અલગ ધારો કે રેડ હોય યલો હોય ગ્રીન હોય તો અલગ અલગ સમયમાં અલગ અલગ રિવિઝન એટલે કે રિપીટ થતી હોય તો ફરીવાર 7 વાગ્યા પછી કયા સમયે ત્રણેય લાઇટ એક સાથે થશે આવું કઈ હોય આપણે શેના વડે ગોતી શકીએ તો કે લસા વડે ગોતી શકીએ ભવિષ્યમાં આપણે આને ઉપયોગીતા ભણીશું થેન્ક યુ